नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजरातीमां। तो मित्रों, आजना आ वीडियोमां आपणे आई खेडूत पोर्टल परनी 49 योजनाओ पैकी वधु एक नवी योजना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल उपर नवा आवेला होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, ખેડૂતો માટેની જે આઈ ખેડૂત પોર્ટલ પરની એક નવી યોજના વિશે માહિતી મેળવીશું, જેમાં આપણે કલ્ટિવેટર સહાય યોજના વિશે માહિતી મેળવીશું। તો મિત્રો, કલ્ટિવેટર ખરીદવા માટે રૂપિયા 50,000 સુધીની સહાય મળી રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે। તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને કલ્ટિવેટર સહાય યોજના વિશે તમને સરળ ભાષામાં સમજૂતી મળી જાય। તો ચાલો હવે આપણે તેની વિગતવાર માહિતી જોતા જઈએ। તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજના છે અને યોજનાનું નામ છે કલ્ટિવેટર સહાય યોજના, અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે મળવાપાત્ર સહાય। તો મિત્રો, અનુસૂચિત જાતિ તથા જનજાતિના ખેડૂતો માટે જે 20 BHP સુધીના ટ્રેક્ટર અથવા પાવર ટીલરથી ચાલતા કલ્ટિવેટર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 20,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે। તે ઉપરાંત આગળ જોઈએ કે જે 20 HP લઈ અને 35 BHP સુધીના ટ્રેક્ટરથી ચાલતા કલ્ટિવેટર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 30,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે। અને છેલ્લે આપણે જોઈએ કે જે 35 BHP થી વધુના ટ્રેક્ટરથી ચાલતા કલ્ટિવેટર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 50,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે। તો આમ મિત્રો, જે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મેક્સિમમ રૂપિયા 50,000 સુધીની સહાય કલ્ટિવેટર માટે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સામાન્ય ખેડૂતોને શું સહાય મળવાપાત્ર થાય છે। તો મિત્રો, સામાન્ય ખેડૂતો માટેની સહાય જોઈએ તો જે 20 BHP સુધીના ટ્રેક્ટર અથવા તો પાવર ટીલરથી ચાલતા કલ્ટિવેટર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 16,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। જ્યારે 20 BHP થી લઈ અને 35 BHP સુધીના ટ્રેક્ટરથી ચાલતા કલ્ટિવેટર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 25,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। અને છેલ્લે આપણે જોઈએ કે 35 BHP થી વધુના ટ્રેક્ટરથી ચાલતા કલ્ટિવેટર માટે કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા 40,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। તો આમ જે સામાન્ય ખેડૂતો હોય તેઓને મેક્સિમમ રૂપિયા 40,000 સુધીની સહાય છે તે કલ્ટિવેટર ખરીદવા માટે મળવાપાત્ર થાય છે। અને ત્યારબાદ તેમાં જ આપણે જોઈએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે સામાન્ય વર્ગના નાના, સીમાંત અને મહિલા ખેડૂતો છે તેઓને શું સહાય મળવાપાત્ર થશે। તો તેમાં આપણે જોઈએ તો જે 20 BHP સુધીના ટ્રેક્ટર અથવા તો પાવર ટીલરથી ચાલતા કલ્ટિવેટર માટે કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 20,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે તેમને મળવાપાત્ર થશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જે 20 BHP થી વધુ અને 35 BHP સુધીના ટ્રેક્ટરથી ચાલતા કલ્ટિવેટર માટે કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 30,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે। અને ત્યાર પછી છેલ્લે આપણે જોઈએ કે જે 35 BHP થી વધુના ટ્રેક્ટરથી ચાલતા કલ્ટિવેટર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 50,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે। તો આમ મિત્રો, જે અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના જે સામાન્ય વર્ગના નાના, સીમાંત અને મહિલા ખેડૂતો હોય તેઓને મેક્સિમમ રૂપિયા 50,000ની સહાય છે તે કલ્ટિવેટર ખરીદવા માટે મળવાપાત્ર થાય છે। ત્યારબાદ આપણે જોઈ લઈએ કે આ જે કલ્ટિવેટર છે તેની ખરીદી ક્યાંથી કરવાની રહેશે। તો મિત્રો, જે ખાતા દ્વારા વખત વખત જાહેર કરેલ અને પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલી જે પેનલ છે તે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે આ કલ્ટિવેટરની ખરીદી કરવાની રહેશે।
ત્યાર પછી આપણે જોઈ લઈએ કે આ યોજના અન્વયે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો આપને જણાવવાનું કે આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. તો તમને અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટની લિંક પણ જોવા મળી જશે. તો આઈ ખેડૂતની વેબસાઇટ છે iKhedut.gujarat.gov.in, અથવા તો આ લિંક હું નીચે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ, તો ત્યાંથી ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ પર જઈ શકશો. ત્યાર પછી આપણે જોઈએ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/3/2022 નક્કી કરવામાં આવેલી છે. તો જે ખેડૂત મિત્રો કલ્ટિવેટર ખરીદવા માગતા હોય તેઓ 21/3/2022 પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551. આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને યોજના વિશેની વધુ માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.